धोराजी एमएलए वसोया अटकायत। धोराजी उपलेटाना धारासभ्य ललित वसोया रेमडे सिविरनो जत्थो ओछो आपवा मामले कलेक्टर कचेरी सामे धरना पर बेसे ए पहेला अटकायत कराई। राजकोट जिल्लाना धोराजी उपलेटाना धारासभ्य ललित वसोया आजे धोराजी डेप्युटी कलेक्टरनी ऑफिस सामे आमरणांत उपवास उपर बेसे ते पहेला ज धोराजी पोलीस द्वारा तेनी अटकायत करवामां आवी हती। धारासभ्य ललित वसोयाए सरकार उपर प्रहार कर्या हता के धोराजी उपलेटा अने आसपासना लोकों ने सरकार द्वारा कोरोना नी दवानो पूरतो जत्थो आपवामां आवतो नथी। धोराजी सरकारी हॉस्पिटल मां 1100 रेमडेसिविर इंजेक्शन नी जरूरियात सामे मात्र 66 ज इंजेक्शन आपवा आवे छे। जयारे अहींनी कोविड हॉस्पिटल मां कोरोनाना दर्दी माटे वेंटिलेटर अने ऑक्सिजन नी पण अछत छे, जेने लईने वसोया गुस्से भराया हता अने सरकार उपर आक्षेप कर्या हता के सरकार धोराजी अने उपलेटा प्रत्ये ओरमायुं वर्तन करे छे। माटे तेओ ज्यां सुधी धोराजी अने उपलेटानी कोरोनानी दवा अने इंजेक्शननी जरूरियात पूरी न थाय त्यां सुधी आमरणांत उपवासनी चीमकी आपी हती अने आजे तेओ धोराजी डेप्युटी कलेक्टरनी ऑफिस सामे उपवास उपर बेसे ते पहेलां ज तेनी अटकायत करवा मान आवी हती। હું તને ખાભાઈ ના બોદર સાહેબ ને રિપોર્ટ હોય તો જો રિપોર્ટ હોય તો પૂછવાના કે એમનું આજે ધોરાજી ડેપ્યુટી કલેક્ટર ઓફિસ સામે હું અને મારા 10 જેટલા ટેકેદારો ધોરાજી ઉપલેટા વિસ્તારની જનતાને જે કોરોનાના દર્દીઓ છે એમને સરકારશ્રી દ્વારા પૂરતા પ્રમાણની અંદર ઓક્સિજનની ફાળવણી કરવામાં નથી આવતી, પૂરતા પ્રમાણમાં તો ઠીક છે પરંતુ 1% જેટલા રેમડેસિવિર ઇન્જેક્શન પણ આપવામાં નથી આવતા। છેલ્લા 6 દિવસથી સરકારી તંત્રને અને સરકારને ઢંઢોળવાનો અમે પ્રયત્ન કરીએ છીએ પરંતુ કોઈ હકારાત્મક જવાબ તંત્ર દ્વારા આપવામાં નથી આવ્યો। ના છૂટકે હું આજે આમરણાંત ઉપવાસ ઉપર ઉતરું છું। ધોરાજીની અંદર ગઈકાલે સરકારી હોસ્પિટલ અને સરકાર માન્ય હોસ્પિટલોએ જે રેમડેસિવિર ઇન્જેક્શનની માગણી કરી હતી એ 1015 રેમડેસિવિર ઇન્જેક્શન માગવામાં હોસ્પિટલો દ્વારા આવ્યા છે, એની સામે સરકારે ફક્ત 66 રેમડેસિવિર ઇન્જેક્શનો આપ્યા છે। અમારી માગણી છે કે જે માગણી છે એના 50% રેમડેસિવિર ઇન્જેક્શન ધોરાજી ઉપલેટા અને જામકંડોળાની પ્રજાને આપવામાં આવે। સરકાર શહેરી વિસ્તારોની અંદર એ સુરત હોય, રાજકોટ હોય, અમદાવાદ હોય, બરોડા હોય તો એમાં માગણીના 65-80% સુધી રેમડેસિવિર ઇન્જેક્શન આપે છે, તો ગ્રામ્ય વિસ્તારો પ્રત્યે આવો ભેદભાવ શા માટે? શું ગામડાના લોકો ગુજરાતના રહેવાસી નથી? સરકાર જ્યાં સુધી અમારી આ માગણીને સ્વીકારશે નહીં ત્યાં સુધી મારા અમરનાથ ઉપવાસ ચાલુ રહેવાના છે। પોલીસ ખોટી રીતે અમારી અટકાયત કરશે તો હું પોલીસ સ્ટેશનની અંદર પણ મારા અમરનાથ ઉપવાસ ચાલુ રાખવાનો છું।